છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહી હતી ત્યારે ભારત સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સમગ્ર ભારત, ગુજરાત અને કચ્છમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કચ્છની વાત કરીએ તો 12 વર્ષથી 14 વર્ષના 46,952 છાત્રોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 15 વર્ષથી 17 વર્ષના 1,18,648 બાળકોને પ્રથમ ડોઝ અને 89,671 બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15 થી 17 વર્ષના જે બાળકો બીજો ડોઝ નથી લઈ શક્યા તેમને આગામી વેકેશન ખુલ્યા બાદ આપવામાં આવશે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના કુલ 15,93,849 લોકોને પ્રથમ ડોઝ અને 16,51,684 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે કચ્છમાં કુલ 33,11,133 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. આ અંગે જનટ્રેડ ન્યૂઝ સાથે આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે વાત કરી હતી. અત્યારે આપણે જોવા જઈએ તો જે રીતે કોવિડ વેક્સિનેશનનો ઝુંબેશ સમગ્ર કચ્છમાં ચાલી રહેલ છે, ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણા દેશોમાં કોવિડના કેસો જોવા મળે છે, ભારતમાં પણ આપણે ત્યાં કેસો જોવા મળે છે અને જ્યાં વેક્સિનેશન નથી ત્યાં આવા કેસો જોવા મળે છે. તો આપણે ત્યાં કચ્છમાં સ્પેશિયલી આ ઝુંબેશ આપણે અત્યારે પણ ચાલુ છે. એની અત્યારે વાત કરીએ તો જે 12 થી 14 વર્ષના જે બાળકો છે એની આપણે વાત કરીએ તો 46,952 વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ ડોઝ આપી દીધો છે. આમ લગભગ 48-50% જેવી કામગીરી એમાં થવા આવી છે. જે 15 થી 17 વર્ષના જે બાળકો છે એનો પણ ઝુંબેશ અત્યારે ચાલુ છે. એમાં આપણે જે ફર્સ્ટ ડોઝની કામગીરી છે 1,18,648 બાળકોને આપણે વેક્સિનેશન કર્યું છે. એ લગભગ 95% જેવા બાળકોને આપણે પહોંચી શક્યા છીએ 15 થી 17માં. ખાસ કરીને એમાં સેકન્ડ ડોઝની વાત કરીએ તો 89,671 બાળકોને આપણે રસી કરી છે. એ પણ આપણે લગભગ 76% જેવી કામગીરી આપણે થવા આવી છે. આમ જે બાળકોમાં 18 વર્ષથી નીચેના જે બાળકો છે એમાં પુરુષા જોવા મળ્યો છે અને એમને આપણે વેક્સિનેશન ચાલુ છે. આ વેકેશન પછી બાળકો આવશે ત્યારે બાકી રહેલા બાળકોને પણ આપણે સંપૂર્ણ રસીકરણ તરફ લઈ જશું. 18+ની વાત કરીએ તો એ પણ પૂરજોશમાં જે બાકી છે એમને આપણે વેક્સિનેશન કરીએ છીએ અને એની કુલ જે છે 15,93,849 જે ફર્સ્ટ ડોઝ આપણે કવર કર્યો છે 18+માં, એટલે આપણે 97% લગભગ આપણે સમગ્ર કચ્છમાં 18+માં આપણે વેક્સિનેશન પૂરું થવા જઈ રહ્યું છે. ખાસ કરીને સેકન્ડ ડોઝની વાત કરીએ તો 16,51,684 વ્યક્તિઓને આપણે આ વેક્સિનેશન કરેલ છે અને 91% આપણે સેકન્ડ ડોઝની કામગીરી પૂરી કરેલ છે. આ રીતે આપણે જોવા જઈએ તો સમગ્ર કચ્છમાં આપણે દરેક વ્યક્તિ સુધી રસીકરણની કામગીરી પહોંચાડી છે. ખાસ કરીને સેકન્ડ ડોઝની આપણે જો વાત કરીએ તો એ જે છે એ ટોટલી બધું મિક્સઅપ થઈ અને ટોટલ જે ફર્સ્ટ સેકન્ડ ડોઝ આપણે બધા વાત કરીએ તો એ જે આપણે આપ્યું છે એ 34,11,133 ડોઝ સમગ્ર કચ્છમાં આપણે આપ્યું છે અને એ સૂચવે છે કે આપણે કચ્છમાં લોકોનો કોવિડ વેક્સિનેશન પ્રત્યે ઉત્સાહ જોરદાર છે. સાથે સાથે પ્રિકોશન ડોઝની કામગીરી પણ આપણે સમગ્ર કચ્છમાં ચાલુ કરેલી છે. ખાસ કરીને જે 60+ છે, સિનિયર સિટીઝન છે, એમના માટે આપણે પ્રિકોશન ડોઝ ચાલુ કર્યો છે. તો એ પણ 70,125 એટલે લગભગ આપણે 55% જેવી કામગીરી આપણે પૂર્ણ કરેલ છે. સાથે સાથે જે બાકીના જે 60 થી નીચેના જે છે એમના માટે પ્રિકોશન ડોઝ છે 18 થી જે 60 નીચે. પ્રાઇવેટમાં પણ આપણે લગભગ 25 જેવી હોસ્પિટલ્સને આપણે આહવાન આપ્યું છે અને એ લોકો પ્રોસેસમાં છે. અત્યારે આપણે 3 જે એવી જે સંસ્થાઓ છે જે આનું પ્રાઇવેટ વેક્સિનેશન પણ ચાલુ કરી દીધેલ છે. આમ સમગ્ર કચ્છમાં આપણે બધા તાલુકામાં, ખાસ કરીને જે ગાંધીધામ ભુજ તાલુકાઓ છે એમાં જે વેક્સિનેશન જે આપણે જોઈએ કે માઇગ્રેશન લોકો વધારે છે એ લોકોને આપણે સમજાવીને વેક્સિનેશન કરેલ છે. અમારી સગર્ભા બહેનો છે એમને પણ આપણે વેક્સિનેશનની સારી કામગીરી થઈ રહી છે. કચ્છની જનતાને હું અપીલ કરું છું કે આપણે બાકી રહેલા તમામે આના જે ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ કે પ્રિકોશન ડોઝ બાકી હોય અને તમારા બાળકોને
આ 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને વેક્સિનેશન બાકી હોય તો તાત્કાલિક નજીકમાં અમારું જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, અમારું PSC છે અને અમારું જે CSC છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, અમારા સબ સેન્ટર છે, તો અમારા ખાસ કરીને આશાબેન છે, ફિમેલ હેલ્થ વર્કર છે, MPHW છે, મેલ ફિમેલ સુપરવાઇઝરો છે, અમારા મેડિકલ ઓફિસર છે, આયુષ છે, RBSK છે, MBBS ડૉક્ટર છે, એ તમામનો સંપર્ક કરવા, ખાસ કરીને જે THO છે એ પણ વ્યવસ્થા કરવામાં મદદ કરશે, તો એનો સંપર્ક કરવાનો છે. સાથે સાથે કોઈ સમાજવાળી છે, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે, એમને પણ આમાં કોવિડ વેક્સિનેશન પોતાના સંસ્થામાં, સમાજવાળીમાં કે હોસ્પિટલમાં કરવું હોય તો એ પણ આવકાર્ય છે. સમગ્ર કચ્છને અપીલ કરીએ છીએ કે આપણે બધા ભેગા થઈ અને સમગ્ર કચ્છને આ જે કોવિડ વેક્સિનેશનથી કવચ આપી અને કોવિડને આપણે કચ્છમાં પુનઃ એન્ટર કરવા માટે અટકાવીએ.